અસ્સલામુ અલૈકુમ. ગણિત ધોરણ 9 વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં પ્રકરણ 12 હેરોનનું સૂત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગયા તાસમાં આપણે સ્વાધ્યાય 12.2 ની શરૂઆત કરી. આજના તાસમાં આપણે સ્વાધ્યાય 12.2 ના આગળના દાખલાનો અભ્યાસ કરી. आप सौ विद्यार्थी मित्रों ने खास विनंती छे कि आप जारे दाखला गणवामा आवे छे त्यारे खूब ध्यान पूर्वक दाखलानो अभ्यास करो अने गणतरी तमारी नोटबुक में साथे ज करता आवो. दाखला नंबर 5. संबाजु चतुष्कोण आकारना खेतर में 18 गायों ने चरवा माटे लीलू घास उगाड़ेलू छे. जो संबाजु चतुष्कोणनी दरेक बाजूनी लंबाई 30 મીટર અને મોટા વિકર્ણનું માપ 48 મીટર હોય તો દરેક ગાયને ચરવા માટે કેટલા ક્ષેત્રફળ જેટલું ઘાસ ખેતરમાંથી મળી શકે? હવે અહીં તમને આકૃતિ આપેલી છે. જો તમને એક સંબાજુ આકારનું ત્રિકોણ સંબાજુ આકારનું ખેતર છે એ આકૃતિ દર્શાવેલી છે. હવે એમ કહે છે કે આની અંદર જો ગાયો ચરતી હોય એમના માટે જે ઘાસ ઉગાડવામાં આવે છે તો આમાં જે ગાયો ચરે છે દરેક ગાયને કેટલું ઘાસ મળે એ ક્ષેત્રફળ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. ખૂબ જ રસપ્રદ દાખલો છે, તમે થોડુંક ધ્યાન આપશો તમને ગમશે અને ખૂબ સરળતાથી ગણતરી કરી શકશો. આકૃતિમાં દર્શાવેલ સમબાજુ ચતુષ્કોણ એ બી સી ડી એ ખેતર દર્શાવે છે. સમબાજુ ચતુષ્કોણનું વિકર્ણ તેને બે એકરૂપ ત્રિકોણમાં વહેંચે છે. કારણ કે જ્યારે સંબાજુ ત્રિકોણ છે તો એના વિકર્ણથી જે બે ભાગ પડે છે બંને ત્રિકોણ કેવા બને છે? એકરૂપ. એટલે બંનેનું ક્ષેત્રફળ કેવું થશે? સમાન. તેથી સંબાજુ ચતુષ્કોણ એ બી સી ડી નું ક્ષેત્રફળ બરાબર 2 × ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ. ત્રિકોણ એ બી સી માં એ બરાબર 30 મીટર, બી બરાબર 30 મીટર અને સી બરાબર 48 મીટર લઈએ. કારણ કે સંબાજુ ત્રિકોણની આપણે વાત કરીએ તો દરેક બાજુની લંબાઈ કેવી આવે છે? સમાન. માટે બે બાજુની લંબાઈ સમાન અને વિકર્ણની લંબાઈ આપણે 48 મીટર લઈએ છીએ. તેથી અર્ધ પરિમિતિ બરાબર એ વત્તા બી વત્તા સી આખાના છેદમાં 2 બરાબર 30 વત્તા 30 વત્તા 48 આખાના છેદમાં 2. હવે સરવાળો કરો તો બરાબર 108 ના છેદમાં 2 એટલે કે 54 મીટર. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી બરાબર વર્ગમૂળમાં 54 54 માઇનસ 30 54 માઇનસ 30 અને 54 માઇનસ 48 મીટર વર્ગ. તમે બાદબાકી કરો અને જવાબ લખીએ બરાબર 54 × 24 × 24 × 6 મીટરનો વર્ગ. હવે આને આપણે અવયવ પાડી દઈએ તો વર્ગમૂળની અંદર 9 × 6 × 24 × 24 × 6. હવે આપણે છે જે રીતે અગાઉ તમને સમજાવ્યું કે જે સંખ્યા સમાન છે એને વર્ગમાં લ્યો અને વર્ગ બનાવીને વર્ગમૂળની બહાર લઈ આવી બરાબર 3 × 6 × 24 મીટરનો વર્ગ. કારણ કે 9 છે એના અવયવ પડશે 3 × 3, 6 2 વખત છે અને 24 પણ 2 વખત છે. હવે આપણે ગુણાકાર કરીએ તો બરાબર 432 મીટરનો વર્ગ. આ મળ્યું તમને એક ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે આપણે છે એના ઉપરથી આગળ ગણતરી લઈએ. ખેતરનું ક્ષેત્રફળ બરાબર સમબાજુ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર 2 × ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 2 × 432 મીટરનો વર્ગ બરાબર 864 મીટર વર્ગ. આ તમને મળ્યું જે ચતુષ્કોણ આપેલું છે એટલે કે જે ચતુષ્કોણ આકારનું ખેતર છે એનું કુલ ક્ષેત્રફળ. હવે આપણી પાસે જે ગાયો આપેલી છે એ ગાયોને ચરવા માટે જે ઘાસ મળશે એ દરેક ગાયને કેટલું મળે તો એના માટે તમારે જે કુલ ક્ષેત્રફળ છે એને ભાગ્યા ગાયની સંખ્યા લેવી પડે. આમ 18 ગાયોને ચરવા માટે 864 મીટર વર્ગ જગ્યામાં ઘાસ ઉગાડેલું છે. હવે દરેક ગાયને ચરવા માટે મળતી જગ્યા માટેનું ક્ષેત્રફળ શોધવા માટે 864 છેદમાં 18 તમે છેદ ઉડાડો તમને જવાબ મળે છે 48 મીટર વર્ગ.
આમ દરેક ગાયને ચરવા માટે 48 મીટર વર્ગ વિસ્તાર જેટલું ઘાસ ખેતરમાંથી મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ રસપ્રદ દાખલો હતો કે જો ગાયો છે એ પોતપોતાના વિસ્તારમાંથી ચરે તો દરેક ગાય છે એ 48 મીટર વર્ગ જેટલા વિસ્તારમાં ઘાસ ચરી શકે છે. આ રીતે છે એ આપણે કોઈ પણ ગણતરીઓ છે સૈદ્ધાંતિક રીતે કરીએ છીએ ત્યારે એ બાબત અચૂક તમારે ધ્યાનમાં લેવાની હોય કે અહીં જે છે એ ગાય છે તો પશુ છે તો એ બીજાના વિસ્તારમાં જઈને પણ ઘાસ ચરી શકે છે. એટલે કઈ ગાયે કેટલું ઘાસ ચર્યું એ તો આપણે આ ગણતરી પરથી નક્કી ન કરી શકીએ, પણ દરેક ગાયને ચરવા માટે કેટલું ક્ષેત્રફળ મળે છે એ આપણે સમાન ભાગે જો વહેંચવું હોય તો આ રીતે ભાગાકાર કરીને ચોક્કસથી શોધી શકીએ છીએ. દાખલા નંબર 6. એક છત્રી 2 અલગ રંગના 10 ત્રિકોણ આકારથી સીવીને બનાવેલી છે. દરેક ટુકડાની લંબાઈ 20 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર છે. છત્રી બનાવવા દરેક રંગના કુલ કેટલા કપડાની ઉપયોગ થયો હશે? હવે અહીં આપણી પાસે એક છત્રી છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે કે છત્રી બનાવવા માટે જે કાપડ વપરાય છે એ કાપડનું ક્ષેત્રફળ કેટલું હશે. અહીં છત્રીની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે એની અંદર ત્રિકોણ આકારના 2 જુદા જુદા રંગના કાપડ વાપરવામાં આવ્યા છે. દરેક ત્રિકોણાકાર કાપડનું માપ આપણને આપી દેવામાં આવ્યું છે. 10 ત્રિકોણાકાર કપડામાંથી 5 ઘેરા રંગના અને 5 આછા રંગના છે. દરેક ત્રિકોણ માટે એ બરાબર 20 સેન્ટીમીટર, બી બરાબર 50 સેન્ટીમીટર અને સી બરાબર 50 સેન્ટીમીટર. તેથી અર્ધ પરિમિતિ બરાબર એ વત્તા બી વત્તા સી આખાના છેદમાં 2, એસ બરાબર 20 વત્તા 50 વત્તા 50 આખાના છેદમાં 2 બરાબર 120 છેદમાં 2 એટલે કે 60 સેન્ટીમીટર. અહીં તમને આકૃતિમાં પણ આ છત્રી છે એ દર્શાવવામાં આવી છે જેની અંદર આપણે 10 ત્રિકોણાકાર ભાગ છે એના દ્વારા છત્રી બનેલી છે જેમાં 1 ઘાટા રંગનું અને 1 આછા રંગનું ત્રિકોણ દર્શાવેલો છે. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. અહીં આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. બરાબર વર્ગમૂળમાં 60 60 માઇનસ 20, 60 માઇનસ 50 અને 60 માઇનસ 50. અહીં આપણે એ બી સીની કિંમત મૂકી ત્યારબાદ આની ગણતરી કરીને સાદરૂપ આપીએ. બરાબર વર્ગમૂળની અંદર જે ભાગ મળે છે એનું જો આપણે બાદબાકી કરીને જવાબ લખીએ તો 60 × 40 × 10 × 10 સેન્ટીમીટરનો વર્ગ મળે. હવે આપણને સાદરૂપ આપીએ તો વર્ગમૂળની અંદર 6 × 400 × 100 સેન્ટીમીટરનો વર્ગ. આનું આપણે વર્ગમૂળ લઈએ તો 20 × 10 અને વર્ગમૂળની અંદર 6 સેન્ટીમીટરનો વર્ગ. અહીં તમે જે રીતે ગણતરી કરો છો જો તમને ગુણાકાર કરીને વર્ગમૂળ શોધવાનું ન ફાવે તો તમે નાના નાના ભાગ પાડો અને એની જોડી બનાવીને વર્ગ બનાવો ત્યારબાદ વર્ગમૂળની બહાર લઈ આવો તો પણ સરળતાથી દાખલો ગણી શકાશે. હવે અહીં જે જવાબ મળે છે એને તમે 200 વર્ગમૂળમાં 6 સેન્ટીમીટરનો વર્ગ બરાબર ગુણાકાર કરીએ છીએ અને એના કારણે જે જવાબ આવે છે. આથી ઘેરા રંગના 5 ત્રિકોણાકાર જે કાપડ છે એનું ક્ષેત્રફળ 5 × 200 વર્ગમૂળ 6 સેન્ટીમીટરનો વર્ગ બરાબર 1000 વર્ગમૂળમાં 6 સેન્ટીમીટરનો વર્ગ. તે જ રીતે આછા રંગના 5 ત્રિકોણાકાર ક્ષેત્રફળ બરાબર 5 × 200 વર્ગમૂળમાં 6, કારણ કે આપણે જાણીએ છીએ કે દરેક ત્રિકોણની લંબાઈ છે એ સમાન આપેલી છે, બાજુઓની લંબાઈ સમાન આપેલી છે. આથી જે ઘેરા રંગના ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે એ જ આછા રંગના ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. આ જ ગણતરી આપણે જે ઘેરા રંગ માટે લીધી તે આછા રંગ માટે મળે છે. દાખલા નંબર 7. એક પતંગ ચોરસ આકારનું છે, તેના વિકર્ણની લંબાઈ 32 સેન્ટીમીટર છે અને એક સમદ્વિ બાજુ ત્રિકોણનો પાયો 8 સેન્ટીમીટર અને પ્રત્યેક સમાન બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર છે.
તેને ત્રણ જુદા જુદા રંગથી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બનાવવામાં આવેલ છે. તેમાં દરેક રંગમાં કેટલો કાગળ વપરાયો હશે તે શોધવાનું છે. અહીં આકૃતિમાં સૌપ્રથમ આપ જુઓ કે જે ત્રિકોણાકાર ભાગ છે એ ત્રિકોણાકાર ભાગ જેને આપણે પતંગની પૂંછડી કહેતા હોઈએ છીએ એનો પાયો 8 સેન્ટીમીટરનો અને બે સમાન બાજુઓ છે એની લંબાઈ 6-6 સેન્ટીમીટર આપેલી છે. હવે આપણે વાત કરીએ પતંગની તો પતંગ ચોરસ આકાર છે. આ ચોરસ આકાર પતંગ છે એનું જે વિકર્ણ છે એની લંબાઈ તમને આપેલી છે. આપણે જાણીએ છીએ કે ચોરસ છે તો એની બધી બાજુઓના માપ કેવા હશે? સમાન. તો આપણે છે સૌ પ્રથમ આ ત્રણ જે અલગ અલગ ભાગ છે એ ત્રણેય ભાગનું ક્ષેત્રફળ શોધી અને ત્યારબાદ આપણે છે એ બધાનું સરવાળું કરીએ તો પતંગનું આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. ચોરસ ભાગને ABCD નામ આપી તથા ત્રિકોણ ભાગને CMN નામ આપો. ધારો કે ચોરસ ABCDની બાજુઓની લંબાઈ 1 સેન્ટીમીટર છે, તેથી ત્રિકોણ ABDમાં AB બરાબર AD બરાબર X સેન્ટીમીટર અને A બરાબર 90 અંશ. વિકર્ણ BDની લંબાઈ 32 સેન્ટીમીટર આપેલી છે. અહીં આપણે ખૂણો A છે એ 90 અંશ લીધો, કારણ કે ચોરસ આપણે જાણીએ છીએ કે ચોરસના દરેક ખૂણા છે એ કાટખૂણા હોય છે. આથી આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીએ તો AB વર્ગ વત્તા AD વર્ગ બરાબર BD નો વર્ગ. હવે આ પાયથાગોરસના નિયમ ઉપરથી તેથી એક્સ વર્ગ વત્તા એક્સ વર્ગ બરાબર 32 નો વર્ગ માટે 2x² બરાબર 1024. હવે અહીં બે ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ જશે તો ભાગાકાર. એક્સ બરાબર માટે એક્સ વર્ગ બરાબર 512. હવે 512નું વર્ગમૂળ લઈએ તો આપણે લઈ શકીએ કે એક્સ બરાબર વર્ગમૂળમાં 256 × 2 એટલે કે એક્સ બરાબર 16√2. આમ આપણે ચોરસની દરેક બાજુની લંબાઈ 16√2 સેન્ટીમીટર લઈ શકીએ. હવે આપણે ભાગ એકનું ક્ષેત્રફળ લઈએ. ભાગ એકનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ બરાબર 1/2 × AB × AD π/વેધ, કારણ કે ખૂણો એ કાટખૂણો છે, બરાબર 1/2 × 16√2 × 16√2 સેન્ટીમીટરનો વર્ગ બરાબર 256 સેન્ટીમીટરનો વર્ગ. હવે ભાગ બેનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ બરાબર 1/2 × BD × CD, કારણ કે ખૂણો સી કાટખૂણો લઈએ π/વેધ ઉપરથી, બરાબર 1/2 × 16√2 × 16√2 સેન્ટીમીટરનો વર્ગ બરાબર 256 સેન્ટીમીટરનો વર્ગ. જે રીતે આપણે આગળ ગણતરી કરી, √2 × √2 કરો એટલે થશે 2 અને છેદમાં 2 છે એવું નહીં જશે, તો 16 × 16 256 સેન્ટીમીટર વર્ગ. આવી રીતે આપણે છે એ પતંગના જુદા જુદા ભાગના ક્ષેત્રફળ શોધીએ. ત્યારબાદ આપણે છેલ્લા ભાગનું ક્ષેત્રફળ શોધીએ. હવે ત્રીજા ભાગનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CMNનું ક્ષેત્રફળ બરાબર √ S, S-A, S-B, S-C. અહીં આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરશું, બરાબર 10, 10-6, 10-8 અને 10-6 સેન્ટીમીટરનો વર્ગ. આ ગણતરી આપણે સરળતાથી કરી શકીએ છીએ. બરાબર √ 10 × 4 × 2 × 4 સેન્ટીમીટરનો વર્ગ બરાબર √5 × 2 × 4 × 2 × 4 સેન્ટીમીટરનો વર્ગ બરાબર 8 અને વર્ગમૂળની અંદર આવશે 5, કારણ કે 4 × 2 4 × 2 8 છે એની જોડી બને છે જે વર્ગમૂળની બહાર લઈ આવશું. તમે અહીં વર્ગમૂળ પ્રમાણે કિંમત મૂકો તો પણ ભલે, અને વર્ગમૂળને તમે પોઈન્ટમાં ફેરવીને જવાબ લખી શકો છો તો પણ એ તમારો જવાબ માન્ય ગણવામાં આવે છે. બરાબર 17.92 સેન્ટીમીટરનો વર્ગ આશરે અથવા અંદાજે આપણે આ લઈ શકીએ જ્યારે વર્ગમૂળને આપણે દશાંશ અભિવ્યક્તિના સ્વરૂપમાં ગણતરીમાં મૂકીએ છીએ ત્યારે. તો આ રીતે આપણે છે એ ત્રિકોણાકાર જે પતંગ તમને આપેલું છે ચોરસ આકારનું અને એની અંદર જે ત્રણ જુદા જુદા ભાગ ત્રિકોણાકાર દર્શાવેલા છે
એ દરેકનું આપણે ક્ષેત્રફળ શોધ્યું અને દરેક જુદા જુદા રંગના હોવાથી દરેક માટે કેટલું ક્ષેત્રફળનું કેટલા ક્ષેત્રફળ કાગળ વપરાયું હશે એ પણ ગણતરીથી તમે સમજાવી શકો છો અથવા નિશ્ચિત એની જે ક્ષેત્રફળની કિંમત છે એ કહી શકો છો।